के रूप से, अने आपणो धर्म छे। हूँ क्यारे एवुं ना इच्छुं जूनी कथाने आपणे नवा रूपमां लेवानी छे। जूनी कथा छे ने लक्ष्मी जी ब्राह्मणोथी रिहाई गया, खबर छे? शुं काम रिहाणा? ऋकु ऋषिए विष्णुनी छातीमां लात मारी, મારા પતિ ને હું જ્યાં રહું ત્યાં હું આને ઘેરે લઈ જાઉં, સરસ્વતી તમારે ત્યાં ગયા, લક્ષ્મીજી રિસાઈ ગયા, પણ ભગવાને ખરેખર સમજાય ન સમજાય, ભગવાન સ્વામિનારાયણે કીધું લક્ષ્મી દેવીને કે હવે એવા રૂહણા ન હાલે, કળિયુગ છે, મારો કોઈ બ્રાહ્મણ ભગત દુખી ન રહેવો જોઈએ, બોલો, ત્યારથી એક લહેર ઉભી થઈ છે। આપણે આજીવિકા મળવાની છે, નિશ્ચિંત રહેવાનું છે, બ્રહ્મનું ઉપાસન કરીએ છીએ અને હું ઈચ્છું કે અમારો બ્રાહ્મણ કોઈ ગરીબ ન રહે, એ સુખી રહે, જરૂરી છે। પણ એને માટે આપણામાં ક્યારે લોભ લાલચ પણ ન પ્રવેશે, ક્યારે તમને કોઈ ઓછું આપશે બનશે, આવું અમારે બને ને એકવાર અમે કથા કરવા ગયા, હાથ દી કથા કરી, માઇક વાળાને દીધું એથી અડધું મન દીધું, બોલો હોય કોઈ કોઈ, પણ તો અને મેં તો કોઈ દિવસ કથા માટે ઠરાવ જ કર્યો નથી, જે ઈચ્છા થાય, મારે વ્યક્તિગત તો જોતું ના હોય, સંસ્થાને આપે, કથા વેચાઈ વેચાય, ગુરુદેવની કૃપાથી આજીવન વ્રત સચવાયું છે, તો ભગવાને ખોટ કાંઈ નથી રહેવા દીધું, આ ઉત્સવ એમનું તો નથી થતા, ક્યાંકથી આવે છે, પ્રેમથી આપે છે અને થાય છે, એટલે કદિવસ તમે મનને નાનું ન બનાવશો, એક નહીં આપે તો બીજો અભરે ભરી દેશે, પણ આપણામાં આપણું બ્રહ્મત્વ જાગતું હશે, આત્મ ગૌરવ છોડીને ન જીવાય ક્યારે છે। આપણે સંસ્કૃતિની રક્ષા કરવાની છે, શાસ્ત્રોની રક્ષા કરવાની છે, મેં કાલે કહ્યું કે વૈવિધ્યની રક્ષા કરવાની છે, પૂજ્યભાઈ શ્રી અહીંયા પહેલા રાજ સ્ટેજ ઉપર બહુ સરસ વાત કરી, સનાતન ધર્મની એવી સરસ સરિતા છે ભાગીરથી, અને કાંઠે આચાર્યોએ ઘાટ બાંધ્યા છે, શંકરાચાર્ય ઘાટ બાંધ્યો છે, વલ્ભાચાર્ય મહાપ્રભુજી એ રામાનુજાચાર્ય બધા ઘાટ બાંધ્યા છે, અમને ભગવાનની ઘાટ બાંધ્યા છે, સનાતન ધર્મની સાથે ઘાટ શોભે છે, એકલો ઘાટ ના શોભે, એટલે આપણે વૈવિધ્યને પ્રેમ કરવાનો છે, વૈવિધ્યનું પોષણ કરવાનું છે, જેથી ભારતીય સમાજ એક રહે। વિશેષ બીજી વાત આજે નથી કરવી, જ્યારે શુભ સંકલ્પ કર્યો ત્યારે ઘણા બધા ભક્તોએ કંઈક ને કંઈક શુભ સંકલ્પ કર્યા, એટલે વાલા વિપ્રો ઋષિકુમાર આજે તમારું પૂજન તો પૂર્ણાહુતિ પ્રસંગે જ હોય, પણ એ સમયે વ્યવસ્થિત ના થાય એટલે આજે પૂજન રાખ્યું છે, તમારા બધા લીડર્સ છે એમને સાથે રાખીને થશે, જે નિશ્ચિત દક્ષિણા આશ્રમે નક્કી કરી છે એ આપવામાં આવશે, તમારા ગ્રુપ લીડરે જે કંઈ ભાડાના માટેનો ખર્ચો કીધો છે એ અલગથી આપવામાં આવશે, અહીંયા જે સામુદાયિક ભેગું થાય છે હજી સાંજ સુધી ચાલશે, તો એ ભેગું થયા પછી ટીમ લીડરો એને સરખે ભાગે બધાને આપશે, એ ઉપરાંત તમે જુઓ કેવો પ્રેમ હોય છે, અમારે અમદાવાદમાં સહજાનંદ લીલા છે, લેક વ્યૂ છે, ત્યાંના ભક્તોએ સંકલ્પ કર્યો કે અમારે ભૂદેવોને એક એક ધાબળો આપવો છે, તો એને સંકલ્પને તાલીઓથી બધા
ત્યારે બિપિનભાઈ બહુ મોટું માથું છે, સરસ ફેક્ટરીઓ છે, એની ઘડિયાળો એક્સપોર્ટ થાય છે. એમણે વિચાર કર્યો કે અમારે ઋષિકુમારોને એક એક ઘડિયાળ દેખી છે. અમારા રાજુભાઈ બેઠા છે અને એ બધા ભાઈઓએ પણ આ સેવામાં ખૂબ સારા સંકલ્પ કરેલા છે. એમને જોરદાર તાલીઓથી વધાવી છે. બિપિનભાઈ, તમે શેઠિયા માણસ, એક દી આવીને વ્યાજ આવે તો કાંઈ ના ન પાડીએ, પણ તમે હાથે હાથ દી રોકાણ અને બધી સેવામાં પૂજનમાં ભાગ લીધો ને, એનો અમને આનંદ છે. એટલે અમને થયું કે તમારા હાથે જ આ સત્કર્મ રાજુ છે, એમના હાથે આ સત્કર્મ થઈ જાય. હા, બહુ સારો આવ્યા, આનંદ થયો. તો હવે જો જ્યાં લગી પૂજન ચાલે ને, મંત્ર ફૂટવા ન જોઈએ, બરાબર છે ને? એટલે માઇકમાં એક જણો કોણ છે, એક બોલે એટલે હરખું બોલાય એમ. તો મંત્રપાઠ ચાલુ રહે. આપણે શરૂઆત રામપ્રિય ગુરુજીથી કરીશું, ઈશ્વર મહારાજથી કરીશું. અને અહીંથી આવો, કઈ વ્યવસ્થા કરો, તમે બધા આવો. અમે ચાંદલા કરીશું, પાંચ સંત અમે ગોઠવાઈ જાય, સંતો ચાંદલા કરશે. ઓકે, કઈ મારા ભાગમાં ફૂલની પાખડીઓ આવે. હલો, સાથે કેટલા ઋષિકુમારો બ્રહ્મ દેવતાઓનું પૂજન પવિત્ર સંતો અને યજમાનોના હાથે થઈ રહ્યું છે. ભગવાન.